રાહ જોતા પરિવારો અવ્યવસ્થાના કારણે આક્રોશિત જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે 48 કલાકથી વધુ સમય વીતી ગયો છતાં પણ હોસ્પિટલમાં વ્યવસ્થા ન હોવાથી સ્વજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ કારણે પીડિત પરિવાર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. સાથે જ પરિવારજનોએ ચીમકી પણ આપી હતી કે 1 કલાકની અંદર રિપોર્ટ તેમજ બોડી સોંપવામાં નહીં આવે તો બેરિકેડ તોડી પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ રૂમમાં જઈશું. કેટલા લોકો ગુમ છે તેનો હજુ પણ રિપોર્ટ મળ્યા ના હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. પીડિત પરિવારો 48 કલાકથી તડકે ઊભા રહી હેરાન થઈ રહ્યા હતા. ત્યારે ડીએનએ ટેસ્ટમાં કેટલો સમય લાગે છે અને તેની શું શું પ્રોસેસ હોય છે તેની માહિતી પર એક નજર નાખીએ તો સર્વપ્રથમ મૃતદેહમાંથી જે ડીએનએ સેમ્પલ લેવા માટે બ્લડ ના હોવાના કારણે બોન્સને તાત્કાલિક ગાંધીનગર એફએસએલ ખાતે પહોંચાડવામાં આવ્યા. મોટર માર્ગ સમય ના બગડે તેટલા માટે તાત્કાલિક એર એમ્બ્યુલન્સથી ડીએનએ સેમ્પલ ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા હતા. રવિવારે વહેલી સવારે 5 વાગ્યાથી એફએસએલની ટીમે કામગીરી શરૂ કરી. સૌપ્રથમ આવેલા ડીએનએ સેમ્પલના બ્લડ અને મરણ જનારના પીએમ દરમિયાન લેવાયેલા નમૂના હતા. સેમ્પલથી રિપોર્ટ સુધી કુલ 8 તબક્કા હોય છે, જે દરેક તબક્કામાં નમૂનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરતો હોય છે. રાજકોટની દુર્ઘટનામાં જે મૃતદેહ જેના ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી, એ સૌથી ચેલેન્જિંગ જે આખી પ્રક્રિયા છે એ આ ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા છે. કુલ મલાઈને જે મૃતદેહ છે તેમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં કોઈ બી મૃતદેહમાંથી લોહી પ્રાપ્ત ના કરી શક્યા, જેના કારણે બોન્સના માધ્યમથી આ ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા કરવી એ જરૂરી હતી. મૃતદેહને ઓળખી ના શકવાના કારણે એમના પરિવારજનો અને મૃતદેહના જે ડીએનએ હોય છે એ મેચ કરીને સાયન્ટિફિકલ આધારના માધ્યમથી એમના પરિવારજનોને આ મૃતદેહ સોંપવાની જે કામગીરી છે તે ઝડપથી થઈ શકે તે માટે પરમ દિવસે મોડી રાતથી એટલે કે ગઈકાલે પરમ દિવસે રાત્રે 3 વાગ્યાથી આ તમામ સેમ્પલિંગ કલેક્ટ કરીને તાત્કાલિક ધોરણે એના ઉપર કામગીરી કઈ રીતે થઈ શકે કે જેથી પરિવારજનોને જલ્દીથી આપણે મૃતદેહ સોંપી શકીએ. આ ડીએનએ મોટર માર્ગે જો લાવે તો કમસે કમ 4 કલાક લાગે, જેથી મુખ્યમંત્રીશ્રીના આદેશથી એર એમ્બ્યુલન્સના માધ્યમથી તાત્કાલિક એફએસએલ ખાતે પહોંચાડવામાં આવ્યું. કાલે વહેલી સવારે 5 વાગ્યાથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવેલી હતી. કુલ 18 લોકોની ટીમ એફએસએલની કાલે સવારથી હાલ સુધી સલંગ આ કામગીરીમાં લાગી છે. પરંતુ આની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે. કુલ મળીને 9 સ્ટેપની અંદર આ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીમાં ખાસ ડીએનએ સેમ્પલના બ્લડ થતા જે બોન્સ હોય છે અને મરણ જનારના જે પીએમ દરમિયાન લેવાયેલા જે નમૂનાઓ હોય છે અને એમના પરિવારજનોનું બ્લડ એના માધ્યમથી આપણે મેચ કરીને આ પ્રક્રિયાને આગળ વધારતા હોઈએ છીએ. સેમ્પલ રિપોર્ટમાં આપણે જેમ ગણાવ્યું એ પ્રકારે 8 થી 9 તબક્કાઓમાં આ સેમ્પલ તૈયાર કરવામાં આવે છે. તબક્કા 1માં કેસને પરીક્ષણ કરીને એનો જે નમૂનો હોય છે એ નમૂનો જે અગર બળેલો હોય તો એ બળેલા ભાગને પહેલાં હટાવવામાં આવે છે અને એની અંદરથી જે બોનની જે ક્વોલિટી હોય છે એના કેલ્શિયમ જે બોન પર ખૂબ હોય છે અને ડી કેલ્શિયમ કરીને એ નમૂનાને સ્ટેપ 2ની અંદર મોકલવામાં આવે છે. આખી કામગીરી એ કામગીરી આશરે 5 થી 6 કલાકનો સમય આ કામગીરીમાં લાગતો હોય છે. સ્ટેપ 2માં નમૂનાઓનું જે ડીએનએ હોય છે એ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવે છે. એ ડિસ્ટ્રેક્ટ કરવામાં 7 થી 8 કલાકની એની જે સાયકલ હોય છે, આ જે મશીનરીઝ પર આ કામગીરી થતી હોય છે અને ફિઝિકલી બી આ દરેક સ્ટેપની અંદર કામગીરી થતી હોય છે, એટલે કે બીજા સ્ટેપની અંદર 6 થી 7 કલાકનો સમય આની પાછળ લાગતો હોય છે. તબક્કા 3માં જે ડીએનએ આપણે તબક્કા 4 માટે